સબસ્ક્રાઇબ કરો શિમારુ ગુજરાતી ચેનલને। હાય, ભૂંગળા બટેટામાં તમારું સ્વાગત છે। તમને સૌને એક સહજ સવાલ થતો હશે કે કોઈ બંગલાનું નામ આવું કેવું, ભૂંગળા બટેટા? તો એમાં એવું છે કે આ બંગલાના જે માલિક છે પ્રફુલ્લ પારેખ ઉર્ફે પપ્પુ, પપ્પુની બાએ પતિના ગયા પછી ભૂંગળા બટેટાની લારી ચલાવીને પપ્પુને મોટો કર્યો છે, માટે આ બંગલાનું નામ છે ભૂંગળા બટેટા। તો આવો આ બંગલાના માલિક સાથે હું તમારી ઓળખાણ કરાવું। ગુડ મોર્નિંગ બંસરીવાળા ગોકુલનાથ, આ છે અમદાવાદના સફળ શેર બ્રોકર પ્રફુલ્લ પારેખ, જેમને બધા પ્રેમથી પપ્પુ કહે છે। પપ્પુને ગુસ્સો બહુ આવે, પણ એનો ગુસ્સો સોડા જેવો છે અને એની ફેમિલી સોડાની બાટલીમાં અટકેલી ગોટી જેવી, ગોટી અંદર કે પપ્પુનો ગુસ્સો બહાર। પપ્પુને જીવનમાં માત્ર એક જ સુખની અપેક્ષા છે, શાંતિથી છાપું વાંચતા એક કપ ચાનો આનંદ લેવો। પપ્પુડી શું કામ ઘાટા પાડે છે? આ છે પપ્પુની ધર્મપત્ની કુસુમ, યુનિક પર્સનાલિટી છે। એ પોતાના પતિ પપ્પુને પપ્પુડી કહીને સંબોધિત કરે છે અને જ્યારે ઘરની બહાર જાય ત્યારે રખડતી રજડતી નકામી વસ્તુઓને ઘરમાં લઈ આવે છે। એને બકરી નહીં કહેવાનું, મેં એનું નામ બકુડી રાખ્યું છે। તું મારો પપ્પુડી અને એ મારી બકુડી। અરે પણ આપણા ઘરમાં બકરી આવી જ કઈ રીતે? હું સવારે જોગિંગ કરવા ગઈ હતી તો મારી સામે બકુડીના પગ પર રિક્ષાનું ટાયર ફરી ગયું। હા તો મને એના પર બહુ દયા આવી। બસ તને મારા પર જ દયા નથી આવતી। પછી હું બકુડીને ડોક્ટર પાસે લઈ ગઈ, સવારમાં ફાલતુનો ખર્ચો, પછી દવા કરાવીને ઘરે લઈ આવી। પણ કેમ? અરે ઘરમાં હશે તો કામમાં આવશે। હે ગોકુલના નાથ, આખી દુનિયામાં હું જ તને મળ્યો। ગોટી સોડા, 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 ગોટી સોડા। પપ્પુ બિચારો માણસ સારો, તોય કિસ્મતનો છે માર્યો। ચાલ એની સીધી પણ રસ્તા વોકા, બેડ લક નડવાના ના છોડે મોકા। સેલ્ફી લેતો એક્સરે જેવા, જુઓ પડે એના ફોટા। અરે યાર પરિવાર સઘળો સંસાર, એને મારે તશરીફે ગોદા મોટા। ગોટી સોડા, 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 ગોટી સોડા। અરે ક્યાં છો બધા? અડધા કલાકથી રાહ જોઈ રહ્યો છું મીટિંગ માટે। મેં ઓનલી કર્યો હતો ઇઝાર ઓફ માય પ્રેમ। અરે ના પાડી દેવી હતી, આટલું જોરથી માર્યું કે? આ છે પપ્પુનો દીકરો આયુષ, જે વોનાબી કવિ છે, પણ એ હાલતા ને ચાલતા પડ્યા કરે છે પ્રેમમાં। આમ સવારમાં કોઈને પ્રપોઝ કરાય, 2 મિનિટ વાત શું કરી લીધી, આઈ લવ યુ કહી દીધું। આને તો બોલો લાફો માર્યો। કેમ વારું? પેલી નજરનો પ્રેમ આવો જ હોય છે। પ્રેમ એટલે પ્રેમ હોય છે, એમાં બધાની હાલત સેમ હોય છે। એ પ્રેમ મારી अंदर जा। તમારો દીકરો આવો કેવો છે? એમાં એવું છે ને બેન કે ઉપરવાળો જ્યારે તમારા નસીબમાં ફેમિલી મેમ્બર મોકલતો હોય છે ને ત્યારે એની આજુબાજુમાં અલગ અલગ ડબ્બાઓ પડ્યા હોય છે, એમાંથી એક એક સદસ્યને ઉચકીને નીચે મોકલતો હોય છે. જ્યારે મારું નસીબ લખાતું હતું ને ત્યારે ભગવાન પાસે કોઈએ ડિફેક્ટિવ પીસનો ડબ્બો મૂકી દીધો હતો. મને બહુ દયા આવે છે તમારા પર. મને પણ મારી બહુ દયા આવે છે. હું સવારના પોરમાં ઉઠીને મિનિમમ મારી જાતને 4 વાર સોરી કહું છું. હાલો આ 2 પેકેટ ઓરેગાનોના એક્સ્ટ્રા રાખો, મારા તરફથી કોમ્પ્લિમેન્ટરી. મારા તરફથી પણ હું તમને એક ભેટ આપું છું. GTL ઇન્ફ્રાના શેર્સ ખરીદી લેજો. એક જ મહિનામાં 40 થી સીધા 200 પહોંચી જશે. શેર માર્કેટમાં કરોડો રૂપિયા ડૂબાડ્યા છે. પહેલા પોતાની પિઝાની શોપ હતી, હવે એમાં જ કામ કરું છું. મહેરબાની કરીને શેર માર્કેટના રવાડે કોઈને ના ચઢાવતા. ગાલે સટાક ચોટાડીને કેમ ગઈ ડિલિવરી વાળી પરી? શું થયું? તમે પણ એને પ્રપોઝ કરી? હા બોલો બોલો પ્રપોઝ કરી. પપ્પુડી શેની મીટિંગ બોલાવી છે? બધા આવી જાય એટલે કહું. સારું સારું. આપ આ એસીનું રિમોટ આપને પપુડી. આ એસીનું રિમોટ કોને ખોલી કાઢ્યું? મેં ખોલ્યું છે. આમને મળો, આ છે પપ્પુની દીકરી ખુશી. પપ્પુના ઘરમાં સૌથી ઓપન માઇન્ડેડ વ્યક્તિ આ જ છે. જે પણ કંઈ મનમાં હોય એ બોલી નાખવાનું અને આપણા જીવનની ગાંઠો ખોલી નાખવાની. ખુશી, તને શેનું આટલું બધું સ્ટ્રેસ છે કે ઘરના બધા જ પંખા, દરવાજા, 3 ટીવી, 4 એસી, ફ્રીજ, મિક્સી બધું ખોલી નાખ્યા બાદ પણ તને આ બધી મોંઘી વસ્તુઓ ખોલવાનું મન થાય છે? જ્યારે ટેસ્ટ આવે ને ત્યારે મને સ્ટ્રેસ આવે. એવું લાગે કે મારી ફિલિંગ્સની કોઈએ ગાંઠ મારીને મૂકી દીધી હોય, અને જેવી કોઈ વસ્તુ ખોલું ત્યારે એવું લાગે કે મારી ફિલિંગ્સને કોઈએ ખુલ્લા આકાશમાં મોકળી મૂકી દીધી હોય. ખુશી બેટા, મેં તને કેટલી વાર કહ્યું છે, તને સ્ટ્રેસ આવે તો આવી મોંઘી વસ્તુઓ નહીં ખોલવાની. મેં તને શક્કરટેટીના બિયાનો ડબ્બો આપી રાખ્યો તો ને, ક્યાં ગયો શક્કરટેટીના બિયાનો ડબ્બો? એનો તો મેં ગઈકાલે મુખવાસ બનાવી નાખ્યો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ છે પપ્પુના બા હીરાબા. પપ્પુની તિજોરીનું કાણું, જ્યાંથી પપ્પુના પૈસા જયા જ કરે છે. એ પપ્પડા, આ રિક્ષાવાળાને 1000 રૂપિયા દઈ દે. હાલ. બા સવારના પોરમાં રિક્ષા લઈને ક્યાં ફરી આવી? ઘરેથી છેક મંદિરે ગઈ હતી. બા અહીંયાથી મંદિરે જવાના 25 રૂપિયા થાય, 1000 રૂપિયા શાના? 1 કલાક રિક્ષામાં બેઠા વાતો કરતા હતા. કોની સાથે? મારી સાથે. અને મીટર ચાલુ હતું પાલટી. બા ખાલી વાતો કરવાનો 1000 રૂપિયા આપી દે. મારી જમીનમાંથી કાપી લેજે. નહીં આપું. બા મારે મોડું થાય છે. આલે મારો મોબાઈલ લઈ જા. હા એ હા. શું હા? હા વાળી ઉભા રહે. હાલે 1000 રૂપિયા. બા જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ પપ્પુ અને બીજા 50 રૂપિયા. પણ બા જમીન માંથી કાપી લેજે. ઓ બાલટી ગુરક્યા શું કરો છો? લાવો બીજા 50 રૂપિયા ઢીલા કરો. આ છુટ્ટો બૂટ મારીશ. ચાલ લૂંટી નાખો. મને બધા ભેગા મળીને લૂંટી નાખો. મારા મર્યા પછી જામખંભાળિયાની જમીનના કરોડો રૂપિયા આવશે, એમાંથી 1000 કાપી લેજે. બા જામખંભાળિયામાં તારો જમીનનો એક ટુકડો છે. આખું જામખંભાળિયા તારા નામે નથી. કોઈ પગે લાગે પપ્પુ આને 50 રૂપિયા આપી દે. કોઈ સે જય શ્રી કૃષ્ણ કે પપ્પુ આને 100 રૂપિયા આપી દે. અરે પપ્પુ એક દી આમાં ને આમાં પતી જશે. એ પપ્પુડા પતવા ઉપરથી યાદ આવ્યું, આ મારા ફોનમાં શેમારું મીમાં તેલ પતી ગયું છે તો પુરાવી દેજે ને. શેમારું મીમાં તેલ પતી ગયું એટલે? પપ્પા બા સબસ્ક્રિપ્શન રીલોડ કરવાનું કહે છે. मारू पण करी देजो। मारू पण कीड़ी ने कण हाथी ने मण। पप्पा प्लीज मारू पण। अरे तमे लोको पैसा नु पानी कई रीते थाय एना क्लासेस लो छो के शो? तमे लोको एक ज घर में रहीने शेमारू मीना अलग अलग सब्सक्रिप्शन शेना लई रह्या छो? फोन अलग होय तो सब्सक्रिप्शन पण अलग अलग होय के नहीं? पप्पा बधा आवी गया, हवे तो फैमिली मीटिंग शुरू करो। ए बद्दू पछी पहला मने पेला पुट्ठाना ग्लास में फीड फीड वाली कॉफी पीवी छे। हाँ बा हमरा मंगाओ। ए बा 400 रुपया नी कॉफी पीने तारे कब्बजात ने आमंत्रण शुं काम आपवू छे? आ 400 रुपया में कोई गरीब माणस ना घर नु एक अठवाडिया नु शाक आवी जाय तो हूँ क्या गरीब छू? ए खुशी मगाय तो तारे। ओहो हवे तमे मीटिंग बतावो ने। मारे शीरू इन सोया सॉस बनावानो छे। बस आज आज तारा आवाज अखतराती हूँ त्रासी गयो छू अने माटे ज में मीटिंग राखी छे। बस हवे माराथी सहन नहीं थाय। तमे मने डिवोर्स आपवा मांगो छो? मम्मी तू જરાય टेंशन नहीं ले, આપણે તારા સેકન્ડ મેરેજ કરાવશું। અને મમ્મી તારું તો સપનું હતું ને કે તું મનીષ મલ્હોત્રાનું ડિઝાઇનર સેલું પહેરે। લે ભગવાને તારી વાત સાંભળી લીધી। मारा तरफ थी सोना नो हार भेट पा। अने मम्मी सेकंड मैरेज ने हनीमून मा छे ने तू वर्ल्ड टूर करजे। अने मारा सेकंड पप्पा छे ने 6 इंच वाला नहीं 6 पैक वाला शोधजे। ए हूँ 6 इंच नो छू। तारे नवा पप्पा जोईए छे। तो मैं डिवोर्स नी बात काढी। तू खोटू बोले छे झाड़ी। हूँ तने डिवोर्स नहीं आपू। हाय मने आटलो बधो प्रेम करो छो? ना हूँ मारा पैसा ने बहु बधो प्रेम करू छू। एलिमनी मां हूँ तने मारी अर्धी संपत्ति नहीं आपू। अपड़िया पेला मने एम के क्या मीटिंग शानी छे? मारो प्रॉब्लम आ बकरी छे। ई वाओ ए बकरी कितनी क्यूट छे। आ बकरी नथी एनु नाम बकुड़ी छे। तू शु कहू छू? आपणे बकुड़ी माटे रूम पेंट करावीए, जंगल जेवुं कंईक बनावडावीए, एने जंगलनी फील आवशे, केटलुं क्यूट लागशे। ए क्यूट वाली आ मारू बूट छूटू मारीश ने तो बहुत जोरथी वागशे। तारी मां कोकनी बकरी चोरीने घरमां लावी छे। ए बकरी नो मालिक पुलिस में कंप्लेन करशे ने तो आबरू ना धजागरा थशे। ओ भाई ओ बकरी ने जोई कोई है? मारी बकरी ने जोई। मैं कहूं ए फाइनल आ बकरी घर में नहीं रहे। बा शू थयु? बा रडवामांथी ब्रेक लईने के तने शू थयु छे? मारा घर में नथी रहेवुं। ठीक छे बा। पपुड़ी अत्यारे ने अत्यारे बाजुवाळो बंगलो खरीदी ले। बाजुनो बंगलो? तमने लोकोने शू लागे छे? मारी पासे रुपियानु झाड़ छे के एमांथी आम तोड़ी तोड़ीने तमने आपतो रहो? अमने शू खबर? एकला एकला जईने रुपिया तोड़ी आवो छो। अमने काई बताडो तो खबर पड़े ने। मारा पप्पुड़ा हर नथी रहू। खबर नथी के जती जिंदगी आ दिवसो जोवाना वारा आपशे। मारी पायडी गणतरी नथी करतो तू। मारा घर में आ नहीं हाले, ओलू नहीं हाले, कॉफी नहीं पीवानी, आइसक्रीम नहीं खावानो, बधु तने पूछी पूछीने करवानु का? तू ज बधु नक्की करे। मारी तो कोई किंमत नथी आ घर में। पण बा पप्पा घर में छे ट्यूबलाइट अने बा के छे बधु छे राइट। हां पप्पा તમે હંમેશા છે ને તમારું ધાર્યું જ કરો છો। હા મને પણ મારું ઘર એવું લાગતું જ નથી। આ નહીં કરવાનું ને તે નહીં કરવાનું। હા હું કહું છું પણ મારું સાંભળે છે કોણ? ઓહો તું તારું ધાર્યું જ કરે છે। જલેબીની સેન્ડવિચ, મંચાઉ બાસુંદી અને દાળ ઢોકળીના મોમોસ બનાવી બનાવીને તું મારી જીભ અને શરીરને પીડા આપે છે। तने 1000 बार ना पाड़ी छे के रात्रे सुता पेला लसण वाली सेव नहीं खा। अने रात्रे सूती वखते तू शेनी लिपस्टिक लगाडीने सूवे छे। अरे पण ए लिपस्टिक लगाड़े बाद तारा पेट में शेनो दुखे छे। बा तने नहीं समझाय। हे बा हूँ समझाऊ। मम्मी लिपस्टिक लगाड़े तो खावी तो पप्पा ने ज पड़े ने। ए आऊ बधु ना बोलाय, आऊ बधु ना बोलाय। मन में होय ए बोली नाखवानु, नेतर दिल में गांठ रही जाए। वाह वाह। रोज तारी मम्मी बड़ी भंगारनी वस्तुओं घर में ले आवे छे। डालडा, घीना डब्बा, कोईनी तूटी गयेली चप्पल, जूना टायर, पुठाना बॉक्स, तूटी गयेली छतरी, तूटेला फूटेला कुंडा, काणा पड़ी गयेला, सड़ी गयेला मोटर बाइक ना साइलेंसर। हाँ तो गया अठवाडिये शावर नो नळ बगड़ी गयो तो तारे साइलेंसर लगाड़ीने तमारा पैसा बचाव्या हता के नहीं? पर पछी ए साइलेंसर नाती वखते मारा माथा पर पड्यो। पोल वाळाने पण जे वस्तु नकामी लागे ए वस्तुओ कुसुम घरे लई आवे छे। आजे सवारे नकामी बकरीने उचकीने लई आवी। कोई पण वस्तु नकामी नथी होती। नकामी तो हूं छू के आ घर में मने कोई पूछतू ज नथी। चलो बा आपने बता जाम खंभाड़िया जता है। हाँ, चल। तुमने लोगों ने एम छे ने कि हूँ खाली मारू धार्युज करिया राखू छू। ठीक छे। आज थी आ घरना बधा ज निर्णयो सर्वानुमते लेवामा आवशे। मने चालशे, मने फावशे, मने दौड़शे, मने हालशे। आ बकरी घर में रहेशे के नहीं एनो निर्णय पण वोटिंग द्वारा ज थशे। चालशे, फावशे, दौड़शे, हालशे। पर जोजो हो तमे जो चीटिंग करी छे ने तो अमे बधा घर छोड़ीने जता रहीशु। अरे भाभी क्या जवानी बात करो जो? कोई ये क्यांय जवानुं नथी। पोपट फरसाण हाउस ना गरमा गरम खांडवी खमण ने जलेबी तैयार छे। आ खाता वगर कोई क्यांय नहीं जाए। आ छे मनीष पोपट उर्फे मनियो, पप्पूनो जिगरी दोस्त अने पाड़ोशी। मनियाने पोतानी फरसाणनी दुकानमांथी गरमा गरम नास्तो अने फरसाण खवडाववामां खूब ज मजा आवे छे। पप्पू 750 નું બિલ પેટીએમ કરી દેજે અને બિલ આપવામાં તો એને સખત મજા આવે છે। એ કુસુમ ભાભી સવાર સવારમાં ક્યાં જવાની વાત કરો છો? આ છે મન્યાની વાઈફ હેપી, જેના દિલમાં જરાય કપટ નથી, માત્ર પુઅર જોક્સ, ઓન્લી પીજેસ। जामखंभाड़िया, जामखंभाड़िया में जाम इंग्लिश मळे के देसी? हवे एक पण जोक नहीं करती हो। बे करू हैप्पी तने सेलोटेप शू काम? तारा मोढ़ा पर मारवा। कोई जोक नहीं करती। अत्यारे हमारा घरनु वातावरण बहुत सीरियस छे। सीरियस छे? ग्लूकोज ना बाटला पर छे के वेंटिलेटर पर छे वातावरण? ए तमने खबर छे मारू नाम हैप्पी केम पड्यू? मारो जन्म थयो ने ते दिवसे मारो हैप्पी बर्थडे हतो। हैप्पी रसोड़ा में जईने बधो नास्तो प्लेट में काढ। ओके मनिया भाई सारू थयू तमे आवी गया। आ पप्पूडी ने समजाव हिटलर बनीने પોતાનું આમ ધાર્યું જ કરે છે। હા દર વખતે એનું ધાર્યું જ કરે છે। આજો પાછી બકરી લઈ આવો ઘરમાં। તે પોપટ બકરી હું નથી લાવ્યો, આ કાગડી લઈ આવી છે। વાહ ભાભી વાહ, સાથે એક બકરો હોત તો વધારે ફાયદો થાત। આ બકરો હોત તો શું ફાયદો થાત? બકરીનું દૂધ પીવા મળત ને। કેવી રીતે? બા હું સમજાવું। बकरो ने बकरी જ્યારે પ્રેમમાં પડે। સમજી ગયા બધા સમજી ગયા। હવે આપણે ઇલેક્શન ના મુદ્દા પર આવીએ। ભાભી હવે હું આવી ગયો છું એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી। હું છું આજના ઇલેક્શન નો ઇલેક્શન કમિશનર। હું છું આજના ઇલેક્શન નો ઇલેક્શન કમિશનર। આજનું ઇલેક્શન એકદમ ગુજરાતી સ્ટાઇલમાં થશે અને વોટિંગ બૂથ હશે ગુજરાતીઓના ઘરની સૌથી ફેવરિટ જગ્યા। ગુજરાતીઓના ઘરની સૌથી ફેવરિટ જગ્યા કઈ? રસોડું। હેપી વોટિંગ મશીન તૈયાર છે? બિલકુલ તૈયાર છે। ટુ વોચ ધ રેસ્ટ ઓફ ધ એપિસોડ્સ ડાઉનલોડ શેમારૂ મી ઓન યોર સ્માર્ટફોન ઓર ટીવી। For any queries WhatsApp us on 9372786382। Goti Soda, 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 Goti Soda. पप्पू बिचारो मानस सारो तोय किस्मत नो छे मार्यो चाल इनी सीधी पण रस्ता वोखा बैड लक नड़वाना ना छोड़े मौका सेल्फी ले तो एक्सरे जेवा जुओ पड़े ए ना फोटा अरे यार परिवार सगड़ो संसार इने मारे तशरीफे गोदा मोटा Goti Soda, Goti Soda, Goti Soda, Goti Soda, Goti Soda.